રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાની યોજવાની મંજૂરી આપી દેવાઈ છે ત્યારે બોટાદના ગઢડામાં ઓગણત્રીસ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે જેને લઈને ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ જોકે રથયાત્રા દરમિયાન પ્રસાદી બંધ રાખવામાં આવી છે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે ફક્ત ભગવાનનો રથ જ નીકળશે ગઢડાની અંદર રથયાત્રામાં કોરોના વિશે અમે ખૂબ જ જાગૃત રહીશું લોકો ભેગા ન થાય એ માટે થઈને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવશે તંત્ર દ્વારા અને રથયાત્રા સમિતિ દ્વારા પણ રથની અંદર કોઈ આગેવાનો સહિત કોઈ વ્યક્તિઓ ઉપર ન ચડે એ માટે થઈને અમે સજગ રહીશું ઉપરાંત રથયાત્રાની અંદર ક્યાંય ટોળા અને માણસો ભેગું ન થાય એ માટે થઈને તકેદારી રાખવામાં આવશે રથયાત્રાની અંદર આ વખતે પ્રસાદીના રૂપમાં માસ્ક વિતરણ કરતા કરતા જે લોકોને મોઢે માસ્ક ન હોય એને પણ માસ્ક પહેરાવતા જઈશું અને આ રીતની આ વખતે રથયાત્રા નીકળશે